ધ્રાંગધ્રામાં યુપી હાથરસના બનાવમાં અને કચ્છ વકીલની હત્યાને લઈને સફાઈ કામકાજ બંધ રાખી મોટી સંખ્યામાં લોકોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી। ધ્રાંગધ્રામાં યુપી હાથરસના બનાવમાં અને કચ્છ વકીલની હત્યાને લઈને સફાઈ કામકાજ બંધ રાખી મોટી સંખ્યામાં લોકોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી। ઉત્તર પ્રદેશમાં હાથરસમાં યુવતી પર બળાત્કારના બનાવ અને કચ્છમાં વકીલની હત્યાને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રામાં વિરોધ સાથે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી માગણી કરવામાં આવી, ત્યારે બનાવના વિરોધમાં સફાઈ કામદારોએ હડતાળ રાખવામાં આવી હતી અને સફાઈ કામકાજથી અરગા રહ્યા હતા, ત્યારે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધર્મેશ રબારી, ZS TV, ધ્રાંગધ્રા। આજરોજ અમે ધ્રાંગધ્રાના સમસ્ત અનુસૂચિત જાતિના તમામ લોકો આજે જે મનીષાબેન જોડે હાથરસમાં જે કિસ્સો બન્યો એ અનુસંધાને આવેદન દેવા આવ્યા છીએ અને આ સરકારને કહેવા માંગીએ છીએ, કેન્દ્ર સરકાર અને યોગી સરકારને, કે આવી કેટલી દીકરીઓ આરે અનેકવાર આવા ઘટના બનતી રહી છે, જેના માટે તમે સરકાર વારી ઘડી એવું કહેતા કે અમે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતા રહેતા હતા, પણ આજ દિન સુધી એ વાત વખોડી કાઢી છે અમે। આ વસ્તુ તદ્દન ખોટી અને જૂઠી પાડી છે સરકારે। અને બીજું કે મનીષાબેન આરે જે પોલીસ તંત્રે પોતાનું શવ અંતિમ ક્રિયા પણ કરવા દીધી નથી અને એ નરાધર્મો તો ભૂલ કરી જ છે, પણ ત્યાં જોડે જોડે DMA અને પોલીસ ખાતાએ પણ એક અમાનવીય વર્તન કરી અને રાતના સમયે ડેડ બોડી જગાવી નાખી અને તેમજ એ ડેડ બોડીને પોતાના સબૂતો અને પોતાની બધી મનસા ત્યાં જાહેર કરી છે। આવી તમામ વસ્તુને અમે સમાજ વખોડીએ છીએ અને તત્કાલી આ બાબતે સરકાર